गुड मॉर्निंग स्टूडेंट्स, आई एम स्मृति गुसाई अने आजे आपणे वात करशुं चेप्टर नंबर 10 कोष चक्र अने कोष विभाजननी, जेमां आपणे आगळना विडियोमां जोई चूक्या छीए के कोष चक्र अने कोष विभाजन एटले शुं अने तेना मुख्य प्रकारो। हवे सौथी पहेला आपणे आजे जोशुं कोष विभाजननो पहेलो प्रकार आંતરાવસ્થા। આંતરાવસ્થા કેવું છે કે આંતરાવસ્થામાં મેં તમને પહેલાં જ કીધું હતું કોષની વૃદ્ધિ થાય છે, કોષનું વિભાજન આ ફેઝમાં થતું નથી। બે ક્રમિક તબક્કાઓ એમ અવસ્થા વચ્ચેની સ્થિતિને રજૂ કરે છે। મનુષ્યમાં કોષચક્રનો કુલ સમયગાળો 24 કલાક છે, જેમાં આંતરાવસ્થાના 23 કલાક અને એમ તબક્કાનો 1 કલાક છે। હવે આંતરાવસ્થા એ વિશ્રામી અવસ્થા પણ કહેવામાં આવે છે, કેમ કે આ પ્રક્રિયા 23 કલાકની છે એટલે ખૂબ જ ધીમી પ્રક્રિયા છે। ધીમી પ્રક્રિયા હોય એટલે આપણે એને કહીએ છીએ વિશ્રામી પ્રક્રિયા, બરાબર। આ સમય દરમિયાન કોષ ક્રમવૃદ્ધિ રીતે અને ડીએનએ સ્વયંજનનમાંથી પસાર થઈ અને વિભાજન માટે તૈયાર થાય છે। હવે અહીંયા ધ્યાનથી સમજજો કે આંતરાવસ્થામાં ડીએનએનું સંશ્લેષણ થાય છે પણ એનું વિભાજન થતું નથી, બરાબર। હવે આપણે જોઈએ આંતરાવસ્થાના મુખ્ય 3 ઉપતબક્કાઓ જે છે જીવન તબક્કો, એસ તબક્કો અને G2 તબક્કો। હવે ડિટેલમાં આપણે લઈએ ત્રણેયને વારાફરતી। સૌથી પહેલાં આપણે વાત કરીએ જીવન તબક્કો, તેનામાં શું થાય છે કે તે સંભાજન અને ડીએનએ સ્વયંજનનની શરૂઆત વચ્ચેનો મધ્યસ્થી તબક્કો તરીકે અનુસરે છે, બરાબર। આ સંભાજનના પ્રક્રિયાનો ભાગ છે, ડીએનએ સ્વયંજનનની શરૂઆત વચ્ચેનો મધ્યસ્થી તબક્કા તરીકે અનુસરે છે। કોષ ચયાપચય રીતે અને સક્રિય હોય અને કોષ વૃદ્ધિ કરે છે અને ડીએનએ સ્વયંજનન કરતો નથી। આ પ્રક્રિયામાં શું હોય છે, માત્ર ડીએનએ છે એ બેવડાય છે પણ સ્વયંજનન એટલે કે એકમાંથી બે થતું નથી। એમાં એક્સ્ટ્રા પોઈન્ટ તરીકે ડીએનએ સ્વયંજનન માટે જરૂરી ઉત્સેચકો પ્રોટીન અને આરએનએ છે, મોટા પ્રમાણમાં ન્યુક્લિયોટાઇડ એમિનો એસિડ કાર્બોદિક ઘટકો પણ હોય છે। હવે જીવ વન તબક્કો કેમ નામ પડ્યું, તો જી એને ગેપ વન કહેવામાં આવે છે, એટલે ગેપ વન એટલે કે G1 તબક્કો। હવે જો નીચે મેં તમને એક ડ્રોઈંગ આપી છે, એક ડ્રોઈંગની અંદર ડિટેલમાં કીધું છે કે આ આંતરાવસ્થા છે કે જેમાં કોષની વૃદ્ધિ થાય છે, કોષ નાનો હોય એનામાંથી મોટો થાય છે અને આ પ્રક્રિયા વચ્ચે G1 એસ અને G2 તબક્કો આવેલો હોય છે, જેને આંતરાવસ્થા કહેવામાં આવે છે, બરાબર। અને આ આખી પ્રક્રિયાને કોષ વિભાજન કહેવામાં આવે છે, એટલે એમાં વિભાજન થાય છે, પાછળનો આ એમ તબક્કો છે જેને આખી પ્રક્રિયાને કહેવામાં આવે છે કોષ વિભાજન। આ હતો આપણો G1 કે જેમાં ડીએનએનું સંશ્લેષણ થતું નથી। હવે આવે છે એસ તબક્કો, ડીએનએનું સંશ્લેષણ તેમજ સ્વયંજનન થાય છે, એટલે પ્રત્યેક કોષમાં ડીએનએની માત્રા બમણી થાય છે। મેં તમને એક ડ્રોઈંગ આપેલી છે એનામાં એસ તબક્કો, ડીએનએનું સંશ્લેષણ તેમજ સ્વયંજનન થાય છે, પ્રત્યેક કોષમાં ડીએનએની માત્રા બમણી થાય છે। તમને મેં ડ્રોઈંગ આપેલી છે, ડ્રોઈંગમાં જે વચ્ચે આવેલું છે ડીએનએ, એમાં વચ્ચે જે નાનકડું ટપકું હોય એને કહેવામાં આવે છે સેન્ટ્રોમિયર, અને બે માત્રા અને બંને સેન્ટ્રોમિયર એક જ રહે છે, બરાબર। એટલે કે તમે જોવો આ કોષ છે, કોષની અંદર કોષ કેન્દ્ર આવેલું છે અને કોષ કેન્દ્રની અંદર ડીએનએ આવેલું છે, અને ડીએનએ આ રીતે હોય છે અને વચ્ચે જે આ સેન્ટરમાં હોય છે એને કહેવામાં આવે છે સેન્ટ્રોમિયર।
बराबर सेंट्रोमियर हमेशा एक ज हो छे, पण एनी मात्रा हमेशा बमणी थाय छे, पण सेंट्रोमियर बमणू थतु नथी। रंगसूत्रनी संख्या में कोई वधारो थतो नथी। आपणने आमां एवुं लागे छे के रंगसूत्रनी संख्या में वधारो थयो, पण एवुं होतुं नथी। खाली ई संश्लेषण पामे छे, एटले के पोता जेवुं बीजुं साइडमां डीएनए बनावे छे, पण ए एकबीजाथी जुदा पड़ता नथी। जीवन द्विकीय होय तो एस तबक्काने पण टू एन ज रहे छे, बराबर। जीवन द्विकीय होय तो एस तबक्कामां पण टू एन ज रहे छे। एक्स्ट्रा पॉइंटमां आवे छे, कोष केन्द्रमां डीएनए स्वयंजनन थाय छे अने कोषरसमां तारा केन्द्रमां द्विगुणननी शरूआत थाय छे, बराबर। कोषरसनी ज्यारे प्रक्रिया आवशे त्यारे आपणे एने डिटेलमां समजशुं। हवे आपणे छेल्लो तबक्को जोई लईए, जी टू तबक्को। संभाजननी तैयारी स्वरूपे प्रोटीननुं संश्लेषण थाय छे, कोषनी वृद्धि सतत चालू रहे छे, डीएनएनું स्वयंजनन बंध થઈ જાય છે, આરએનએનું સંશ્લેષણ ચાલુ રહે છે અને કોષ વિભાજન એટલે કે એમ તબક્કા માટે તૈયાર થાય છે, બરાબર। આ હતો જી ટુ ફેઝ। હવે તમને ડિટેલમાં સમજી ગયા છીએ, આપણે ટૂંકાણમાં કહી દઉં તો આ પ્રક્રિયામાં જી વન તબક્કામાં ડીએનએનું સંશ્લેષણ કે સ્વયંજનન થતું નથી। એસ તબક્કામાં ડીએનએનું સંશ્લેષણ તેમજ સ્વયંજનન બંને જોવા મળે છે, અને જી ટુ તબક્કામાં ડીએનએનું સ્વયંજનન બંધ થઈ જાય છે, સંશ્લેષણ પણ બંધ થઈ જાય છે અને કોષ વિભાજન એટલે કે એમ તબક્કા માટે નવી શરૂઆત કરે છે। હવે નાનકડો આમાં ફેઝ આવે છે, જી ઝીરો ફેઝ। પુખ્ત પ્રાણીઓમાં કેટલાક કોષ વિભાજન પામતા નથી, એવું તો નથી કે દરેક કોષ વિભાજન પામે જ, અમુક કોષો વિભાજન પામતા પણ નથી, બીજા અનેક કોષો ક્યારેક વિભાજન પામે છે, એક્ઝામ્પલ તરીકે હૃદયના કોષો। આ કોષો કે જે ફરીથી વિભાજન પામતા નથી તે જીવનમાંથી નીકળીને નિષ્ક્રિય અવસ્થામાં પહોંચે છે, જેને વિરામી અવસ્થા કહે છે, તેનું વિભાજન સજીવની અવસ્થા પ્રમાણે થાય છે, બરાબર। આ જી ટુ ફેઝ જી ઝીરો ફેઝ સુધી આપણે અહીંયા સુધી રાખશું। નેક્સ્ટ વિડીયોમાં આપણે જોશું એમ તબક્કા, બરાબર। થેન્ક યુ।